हेलो स्टूडेंट्स, आई एम हनीश पांड्या फ्रॉम सिविल डिपार्टमेंट। तो गई काले आपणे स्केल चेप्टर नी शुरुआत करी, बराबर छे। तो स्केल चेप्टर नी अंदर आपणे स्केल एटले शुं, स्केल नी डेफिनेशन जोई, बराबर छे। पछी नीरू बीजा पूर्णांक एटले शुं, ए बधी वस्तु जोई, बराबर छे। पछी स्केल ने रिप्रेझेंट करवानी रीतो जोई, बराबर छे। मैं तमने आजे कीधुं तुं के आपणे स्केल ड्रॉ कई रीते करवो ए तमने आजना लेक्चर मां शीखवाडीश, बराबर। तो स्केल ड्रॉ करता पहेला स्केल केटली टाइप ना आवे अने आपणे आ चेप्टर नी अंदर केटली टाइप ना स्केल भणवाना छे एनी हुं तमने जानकारी आपी दऊं। तो जोवा जोईए तो स्केल टोटल त्रण टाइप ना आवे छे। जो तमने स्केल ना नाम कहूं तो एक पहेलो छे सादो स्केल, बीजो छे विकर्ण स्केल अने त्रीजो छे जीवाणु स्केल, बराबर छे। सादो स्केल एटले प्लेन स्केल, विकर्ण स्केल एटले डायगोनल स्केल अने जीवाणु स्केल एटले चौड़ स्केल, बराबर छे। तो आ चेप्टर नी अंदर आपणे टोटल बे स्केल ड्रॉ करवाना छे, जे सादो स्केल अने विकर्ण स्केल। तो आज हूँ तक सादो स्केल कई रीते ड्रॉ करे एनी माहिती आपूं, विकर्ण स्केल आपणे नेक्स्ट लेक्चर नी अंदर जोईशुं, बराबर छे। तो अहींया मारी पासे एक संख्या छे, ए संख्या हूँ तमने वाँचीने बताऊं के 10 કિલોમીટરનું અંતર નકશા ઉપર 2 સેન્ટીમીટરથી દર્શાવેલ છે। આ નકશા માટે સ્કેલની રચના કરી તેના ઉપર 53 કિલોમીટર દર્શાવો અને તેનો આરએફ શોધો, બરાબર છે। આરએફ કઈ રીતના શોધવાનો, આરએફ નું સૂત્ર પણ મેં તમને કહી દીધું। તો સ્કેલ ડ્રો કરતા પહેલા આપણે આરએફ કઈ રીતના શોધો એ તમને બતાવી દઈએ, બરાબર છે। તો આરએફ ના બધા સૂત્ર ખબર જ છે કે ભાઈ આરએફ બરાબર આરએફ સૂત્ર પહેલા આપણે એનો સ્કેલ કેટલો થાય પહેલા જોઈ લઈએ। તો સ્કેલ તમને કીધેલો છે, શું કીધું છે, તો 10 કિલોમીટર નું અંતર નકશા ઉપર 2 સેન્ટીમીટર થી દર્શાવેલ છે, એટલે કે એનો સ્કેલ કેટલો થાય, તો 2 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર, એનો સ્કેલ ખબર પડી કે 10 કિલોમીટર નું અંતર નકશા પર 2 સેન્ટીમીટર થી દર્શાવેલ છે, એટલે કે તમારો જે ભાગ 10 કિલોમીટર નો ભાગ છે તમારો અંત પેપર કેટલો 2 સેન્ટીમીટર નો થાય, એટલે તમારો અંત પેપર 2 સેન્ટીમીટર હશે એ તમારો નકશા ઉપર 10 કિલોમીટર બરાબર થશે, ઓકે। તો 2 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર થયો, બરાબર છે। આને હું 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોમીટર એમ લખી શકું, 2 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર, 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોમીટર, કેમ, કેમ કે 2 ભાગ્યા 10 કરો તો 5 થઈ જાય, એટલે 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોમીટર થયું, બરાબર છે। હવે આરએફ કેવી રીતે શોધવું આપણે, તો આરએફ માટે ઇક્વેશન શું હતું, તો નકશા પરના કઈ તમારા જે કાગળ પરના બે બિંદુ વચ્ચેનું અંતર ડિવાઈડ બાય તમારા જમીન પરના બે બિંદુ અંતર, અથવા તો નકશા પરના બે બિંદુ વચ્ચેનું અંતર ડિવાઈડ બાય તમારા જે જમીન પરના છે એ બે બિંદુ વચ્ચેનું અંતર। તો નકશા પરના બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે, અહીંયા 1 સેન્ટીમીટર, અને તમારા જમીન પરના બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે, તો 5 કિલોમીટર, બરાબર છે, 5 કિલોમીટર। હવે મેં તમને આરએફ માં એક વસ્તુ કીધેલી હતી કે ઉપરનો એકમ અને નીચેનો એકમ સેમ હોવો જોઈએ, એટલે કે શું, તો ઉપરનો જે એકમ છે એ એકમ આપણે નીચે લાવવો પડે, એટલે તમારે કિલોમીટર ને સેન્ટીમીટર માં કન્વર્ટ કરવા પડશે, ઓકે। તો કિલોમીટર નું સેન્ટીમીટર માં કન્વર્ટ કરું તો 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોમીટર, એટલે પાછું કિલોમીટર ને મારે મીટર માં કન્વર્ટ કરવા પડશે, એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, બરાબર છે। અને એ મીટર ને પાછા મારે સેન્ટીમીટર માં કન્વર્ટ કરવા પડશે, એટલે કે 1 મીટર બરાબર પાછા 100 સેન્ટીમીટર, ઓકે, ખબર પડી। તો મારું આ સેન્ટીમીટર માં કન્વર્ટ થઈ ગયું, બરાબર છે। જોઈ શકો છો તમે કે 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોમીટર થયું, તો મારા 5 કિલોમીટર ને મારે જો સેન્ટીમીટર ની અંદર કન્વર્ટ કરવા હોય તો 5 ગુણ્યા 1000 એટલે કે કિલોમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર એટલે કે 1000 આ થયા, અને પાછા 1 મીટર તમે સેન્ટીમીટર માં કન્વર્ટ કરે એટલે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, એટલે ગુણ્યા 100, બરાબર છે। એટલે કે આનું નામ લખી શકું 1 ડિવાઈડ બાય 5 લાખ, એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 5 લાખ સેન્ટીમીટર થયો। તો જો મારે આનો આરએફ શોધવો હોય તો આરએફ કેવી રીતે લખી શકું કે આરએફ બરાબર 1 ડિવાઈડ બાય 5 લાખ, ઓકે, ખબર પડી ગઈ આરએફ કેવી રીતે શોધવો। સિમ્પલ વસ્તુ છે કે તમને અહીંયા સ્કેલ મળેલો હશે, એ સ્કેલ એટલે શું, તો તમારા નકશા પરના બે બિંદુ વચ્ચેનો અંતર ડિવાઈડ બાય જમીન પરના બે બિંદુ વચ્ચેનો અંતર, એટલે 5 સેન્ટીમીટર સેન્ટીમીટર ભાગ્યા 5 કિલોમીટર થયું। હવે મેં તમને કીધું કે ઉપર જે તમારો એકમ છે એ એકમ તમારે નીચે લાવવાનો, એટલે કે નીચે વાળા એકમ આપણે સેન્ટીમીટર માં કન્વર્ટ કરવો પડે, એટલે કે મેં 5 કિલોમીટર સેન્ટીમીટર માં કન્વર્ટ કર્યા એટલે 5 લાખ સેન્ટીમીટર થયા, એટલે કે એનો આરએફ થયો આરએફ બરાબર
डिवाइड बाय 5 लाख ओके तो आ એનો આરએફ કરો હવે આપણે સ્કેલ કરી કાઢો બાકી છે કે કેવા સ્કેલ મારે કરી કાઢો કરવાનું છે સ્કેલ કરવા માટે મને એમ કીધું છે કે નકશા ઉપર કેટલા કિલોમીટર દર્શાવવાનું છે 53 કિલોમીટર બરાબર છે નકશા ઉપર 53 કિલોમીટર દર્શાવવાનું છે તો નકશા પર જો મારે 53 કિલોમીટર દર્શાવવાનું હોય તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની તો 53 કિલોમીટર આને હંમેશા એની આગળના દશાંશ ક્રમાંક લઈ લેવાનો એટલે કે 53 કિલોમીટર છે તો 60 કિલોમીટર લઈ લેવાનો દાખલા તરીકે 63 કિલોમીટર છે તો 70 કિલોમીટર લઈ લેવાનો 43 કિલોમીટર હોય તો 50 કિલોમીટર લઈ લેવાનો ઓકે ખબર પડી તો 70 કિલોમીટર છે તો હું 60 કિલોમીટર એટલે કે હું 60 કિલોમીટર ના સ્કેલ ની રચના કરીશ બરાબર છે હવે 60 કિલોમીટર ના સ્કેલ ની રચના પોસિબલ નથી તમને પણ ખબર છે કે 60 કિલોમીટર ના સ્કેલ ની રચના પોસિબલ નથી એટલે કે એક સિમ્પલ હવે તમને અહીંયા તમારો સ્કેલ કેટલો હતો 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોમીટર બરાબર છે 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોમીટર થયું તો તમને સિમ્પલ વસ્તુ ખબર હોવી જોઈએ કે 5 કિલોમીટર તમારો 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોમીટર છે તો અહીંયા કેટલા કિલોમીટર છે ને એટલા એના ભાગ કરવાના બરાબર છે અહીંયા તમારા જેટલા કિલોમીટર છે એટલા તમારા સ્કેલનો ભાગ થશે એટલે કે તમારો જે 60 કિલોમીટરનો જે સ્કેલ હશે એના ટોટલ 5 ભાગ થશે બરાબર એટલે કે 60 ડિવાઇડ બાય 5 60 ડિવાઇડ બાય 5 કરીશ એટલે કે 12.5 એટલે કે 12 સેન્ટીમીટર લાંબો મારે મારો સ્કેલ બનાવવાનો બરાબર 12 સેન્ટીમીટરનો લાંબો મારે સ્કેલ પર છે ટોટલ તો મારે સ્કેલ ની લંબાઈ શું છે તો શું કરવાનું તો અહીંયા જે એપ્રોક્સિમેટ આપણે 60 કિલોમીટર લીધા એ 60 કિલોમીટર ને આ 5 કિલોમીટર વડે ભાગો તો મારે સ્કેલ ની લંબાઈ મળશે સોરી ભાગો નહીં મારે જો સ્કેલ ની લંબાઈ શોધવી હોય તો એને 5 વડે ડિવાઈડ કરીને આપી છે એટલે મને સ્કેલ ની લંબાઈ મળશે એટલે મારા કેટલા જે ઓન પેપર જે સ્કેલ દોરવાનો છું કેટલા સેન્ટીમીટર લાંબો દોરીશ એ મળશે એટલે 12 સેન્ટીમીટર લાંબો હું સ્કેલ ડ્રો કરીશ ઓકે તો મને સ્કેલ ની લંબાઈ મળી ગઈ 12 સેન્ટીમીટર હવે એ 12 સેન્ટીમીટર નો મારો ભાગ કેટલા કરવાનો છે એ મારે 12 સેન્ટીમીટર નો ભાગ કેટલા કરવાનો મને સ્કેલ ની લંબાઈ તો ખબર પડી તો સ્કેલ ની લંબાઈ છે મારી 12 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર નો મારો ભાગ કેટલા કરવાનો સિમ્પલ એક ફંડા યાદ રાખજો કે જે આપણે 60 કિલોમીટર લીધા તો અહીંયા જે પહેલું આપવો હોય ને એને એટલા ભાગ કરવાનો જીરો ની પેરાબોલા પણ આપવો હોય ને એને એટલા ભાગ કરવાનો એટલે કે 12 સેન્ટીમીટર ની સ્કેલ ના 6 સરખા ભાગ કરવાનો એટલે કે 12 ડિવાઇડ બાય 6 કરો તો તમારો દરેક ભાગ 2 સેન્ટીમીટર નો થશે બરાબર છે સિમ્પલ યાદ રાખજો કે 20 સેન્ટીમીટર આપણે ધાર્યા છે એપ્રોક્સિમેટ એટલા એના ભાગ એનો જે પહેલો અક્ષર છે એટલા ભાગ કરવાનો એટલે કે 60 કિલોમીટર લાંબો સ્કેલ આપણે 60 કિલોમીટર ના સ્કેલ ની રચના કરવાની છે એટલે આપણે 60 કિલોમીટર ના સ્કેલ ની લંબાઈ કેટલી સમાન છે 12 સેન્ટીમીટર તો 12 સેન્ટીમીટર ના જે ભાગ કરવાના છે 12 સેન્ટીમીટર ના ભાગ કરવાના છે કેટલા ભાગ કરવાના તો અહીંયા જે પહેલો આપણો બતાવેલો છે કેટલા ભાગ કરવાના એટલે કે 6 સેન્ટીમીટર 6 ભાગ કરવાના એટલે પ્રત્યેક ભાગ એનો 2 સેન્ટીમીટર નો થશે બરાબર છે તો આપણે સ્કેલ ડ્રો કરીએ સ્કેલ ડ્રો કરીએ તો સ્કેલ ની લંબાઈ મને ખબર પડી ગઈ હવે સ્કેલ ની લંબાઈ મારી કેટલી છે 12 સેન્ટીમીટર તો ચલો ધારો કે મારો એપ્રોક્સિમેટ 12 સેન્ટીમીટર નો સ્કેલ છે બરાબર છે 12 સેન્ટીમીટર હું અહીંયા બતાવી નથી શકતો સ્કેલ 12 સેન્ટીમીટર નો આખો થાય એટલે કે ધારો કે આ 12 સેન્ટીમીટર નો મારો સ્કેલ છે હવે મારે 12 સેન્ટીમીટર ના સ્કેલ ના કેટલા ભાગ કરવાના કીધા આપણે જોયા તો 12 સેન્ટીમીટર ના સ્કેલ ના 6 સરખા ભાગ કરવાના એટલે પ્રત્યેક ભાગ 2 સેન્ટીમીટર નો થશે તો અમે તમે સ્કેલ થી 12 સેન્ટીમીટર ની લાઈન દોરી હશે તો સ્કેલ માં 2 2 2 2 સેન્ટીમીટર ની અંતર કાપવાનો આ એક ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ પાંચમો ભાગ 1 2 3 4 5 6 છ સરખા ભાગ થઈ ગયા તો 1 2 3 4 5 6 2 સેન્ટીમીટર ના છ સરખા ભાગ કરવાના થઈ ગયા ઓકે બરાબર તો હવે સ્કેલ ડ્રો કરી દીધું તો આપણે સ્કેલ તમારી પ્રોપર્ટી છે તમારી પાસે તેની અંદર નીચે આંકડા લખેલા હોય છે 0 10 20 એમ બરાબર છે તો પ્રત્યેક ભાગ 2 સેન્ટીમીટર તો થશે પ્રત્યેક ભાગ 2 સેન્ટીમીટર તો થશે તો 6 સરખા ભાગ કરવાના એટલે કે 60 કિલોમીટર ની લાંબી સ્કેલ માં 6 સરખા ભાગ કરો તો તમારો એક ભાગ કેટલો દર્શાવે તો 10 કિલોમીટર દર્શાવે સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાનું કે 60 કિલોમીટર ના 6 સરખા ભાગ કરો તો એક ભાગ કેટલો બતાવે તો
सेंटीमीटर तमारो दर्शावे। तो एक वस्तु याद रखो कि स्केल ની અંદર જ્યારે પણ સ્કેલ ડ્રો કરવાનું ચાલુ કરો, જ્યારે પણ તમે સ્કેલ ડ્રો કરવાનું ચાલુ કરો ત્યારે 0 અહીંયા થી ચાલુ કરો, નહીં કે અહીંયા થી, બરાબર છે? 0 અહીંયા થી ચાલુ કરો, નહીં કે અહીંયા થી। એ કેમ અહીંથી ચાલુ કરો હું તમને આગળ સમજાવું છું। 0 એક ભાગ 10 સેન્ટીમીટર દર્શાવે છે, એટલે 10 20 30 40 અને 50। ઓકે, 50 કિલોમીટર સુધી મારું બતાવ્યું તો મારો છેલ્લો ભાગ થશે 50 કિલોમીટર, એટલે કે 50 કિલોમીટર સુધી મેં અહીંયા બતાવી દીધું। હવે અહીંયા શું કરવાનું? તો તમારે નકશા ઉપર કેટલો દર્શાવવાનું છે? 53 કિલોમીટર, બરાબર છે? 50 નું અહીંયા પૂરું થઈ ગયું, બાકી અમારે 0.3 કિલોમીટર બતાવવો પડશે। તો 0.3 કિલોમીટર હું કઈ બતાવીશ? તો અહીંયાથી પાછળ બતાવીશ। તો અહીંયા તમારે શું કરવાનું? તમારે સ્કેલ ની અંદર 0 થી 1 ની વચ્ચે કાપા હોય છે, 1 2 3 4 પાંચમો મોટો, પછી 5 6 7 8 9 અને પછી 1, એવા જ કાપા તમારે અહીંયા પાડવાના, એટલે કે 1 2 3 4 પછી આ પાછળ મોટો 5 6 7 8 9 અને છેલ્લે 10, બરાબર છે? તો ઊંધા 10 આવે। ઓકે, એટલે કે આ કોણ મારે પાછળ ભર્યા, એ કોણ હું અહીંયા પાછળ ભરીશ, એટલે કે આ નકશો ઉપર 53 કિલોમીટર બતાવવાના છે, એટલે કે 53 કિલોમીટર આ 50 અને એ પાછળ કોણમાં પાછળ આવી છું 1 2 અને 3। અને અહીંયા તમારે આવી રીતે લખી દેવાનું 53 કિલોમીટર। ઓકે, અહીંયા તમારે આવી રીતે લખી દેવાનું 53 કિલોમીટર। પછી તમારે સ્કેલની અંદર થોડું ઘણું ડેકોરિંગ કરવું હોય તો તમે કરી શકો છો કે અહીંયા વચ્ચે પાછળ એક આપા પાડો અને પછી વાળા પાટને થોડો દાંત કરવાનો, એટલે કે આ આ અને આ બીજી રીતે તમારી ઉપમા દર્શાવે છે। ઓકે, આઈ હોપ તમને સ્કેલની અંદર ખબર પડી ગઈ હશે સ્કેલ કેવી રીતે ડ્રો કરવાનો। હજી પણ આપણે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોતા રહીશું એટલે તમને વધારે ખબર પડે, પણ આ તો જસ્ટ તમારો ઇન્ટ્રોડક્શન હતું, તો મેં તમને સમજાવ્યું જેમ જેમ આગળ એક્ઝામ્પલ ગણતા જઈશું એમ તમને ખબર પડી જશે કે સ્કેલ કેમ કેમ ડ્રો કરવાનું। ઓકે, આઈ હોપ કે તમને આજનો વિડીયોમાં ખબર પડી ગઈ હશે, પ્રોબ્લેમ હોય તો તમે મને પર્સનલી WhatsApp કે પછી કોલ કરીને પૂછી શકો છો। જરૂરથી વિડિયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને ક્લાસના સ્ટુડન્ટોને પણ કહેજો કે વિડિયો લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે। ઓકે, તો કાલે આપણે વિકર્ણ અષ્ટકને રિટર્ન ડ્રો કરો એની માહિતી